नमस्कार विद्यार्थी मित्रों, कलरव एज्युकेशन में आपनु हार्दिक स्वागत छे। आजना वीडियो में आजना लेक्चर में आपणे जोईशुं धोरण 6 विषय विज्ञान पाठ 4 जेमनुं नाम छे वस्तुओना जूथ बनावा। कई वस्तु तो के जे वस्तु अपने आजूबाजू अपने जोवा मळे छे बधी वस्तुने कई आ जूथमां मूकवी ते विषे आपणे आ पाठनी अंदर जोवाना छीए। અને અગાઉ વિડીયોમાં પણ તમે જોઈ ચૂક્યા છો તો એના આધારે આપણે સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ લખવાના છે। જુઓ, એમાં ટોપિક પહેલો છે આપણી આજુબાજુની વસ્તુઓ। એમાં પ્રશ્ન નંબર 1 છે, તમારી આજુબાજુની તમે જોયેલી કોઈ પણ 12 વસ્તુઓના નામ લખો। તે પૈકી તમે ઉપયોગમાં લીધી હોય તેવી અને ઉપયોગ ન કર્યો હોય તે વસ્તુઓની યાદી અલગ કરો। કૌંસમાં આપેલું છે, વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવાનો છે। તમારી જાતે તમારે આ પ્રશ્નનો જવાબ લખવાનો છે। કઈ રીતે? તો કે પહેલાં તમને આપેલું છે તમે જોયેલી વસ્તુઓ, તમે જે કંઈ પણ વસ્તુ જોયેલી છે તેમાંથી 12 વસ્તુના નામ તમારે અહીંયા લખવાના છે। ત્યાર પછી તમે ઉપયોગમાં લીધેલી વસ્તુઓ ઉપર જે અહીંયા તમે 12 વસ્તુ લખી છે એમાંથી જે વસ્તુનો ઉપયોગ કર્યો હોય તેને અહીંયા લખવાની છે, અને જે વસ્તુનો ઉપયોગ ન કર્યો હોય તેને નીચે લખવાની છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, આપણી આસપાસની વસ્તુઓનો આકાર, રંગ અને ગુણ અલગ અલગ હોય છે, ખરું કે ખોટું? આપણી આજુબાજુ જે વસ્તુઓ જોવા મળે છે એ બધી વસ્તુના આકાર, રંગ અને એના ગુણ છે સરખા હોતા નથી, માટે આ વાક્ય કેવું છે? ખરું। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, તમે જોયેલી કોઈ પણ 8 ગોળાકાર વસ્તુઓના નામ આપો। અહીંયા પણ વિદ્યાર્થીએ તેના અનુભવના આધારે જવાબ લખવાનો છે। તમે જે વસ્તુ જોઈ છે તેમાંથી જેનો આકાર ગોળ હોય તેવી વસ્તુના નામ તમારે અહીંયા લખવાના છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, જે વસ્તુઓ ગોળ હોય અને ખાઈ શકાતી હોય તેમના નામ આપો। એટલે કે જે વસ્તુ ગોળ છે અને એને ખાઈ શકાતી હોય, કઈ વસ્તુ છે જે ખાઈ શકાતી હોય અને ગોળ પણ હોય, તો એ વસ્તુના નામ તમારે અહીંયા લખવાના છે। એમાં જવાબ છે લીંબુ, નારંગી, મોસંબી, દાડમ, ચીકુ, સફરજન, ટામેટા ગોળ હોય છે અને તેમને ખાઈ શકાય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, મોસંબીનો આકાર ખાલી જગ્યા હોય છે, એમાં ઓપ્શન આપેલા છે એ ચોરસ, બી ગોળ, સી લંબચોરસ અને ડી ત્રિકોણ। તો બાળકો, મોસંબીનો આકાર કેવો હોય? ગોળ, તો આપણે અહીંયા લખીશું બી। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે, પ્લાસ્ટિકની બનેલી કોઈ પણ 8 વસ્તુઓના નામ આપો। કઈ વસ્તુ એવી છે કે જે પ્લાસ્ટિકમાંથી બનેલી હોય? તો કે ડોલ, લંચ બોક્સ, દડો, પાઇપ, ટેબલ, ખુરશી, ટેબલ ક્લોથ, રમકડા, દોરી વગેરે પ્લાસ્ટિકમાંથી પણ બનાવવામાં આવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે, કાગળ પ્લાસ્ટિકમાંથી બને છે, ખરું કે ખોટું? બાળકો, કાગળ પ્લાસ્ટિકમાંથી બને નહીં, કાગળ લાકડાના માવામાંથી બને છે, માટે આ વાક્ય કેવું છે? ખોટું, તો આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું। ત્યાર પછી પ્રશ્ન નંબર 8, આપેલી વસ્તુઓ કયા પદાર્થમાંથી બને છે તે જણાવો। એમાં તમને આપેલું છે થાળી, પેન, બૂટ અને ખુરશી। તો જોઈએ પહેલાં થાળી, તો થાળી શેમાંથી બને? તો કે સ્ટીલ, કાચ અને પ્લાસ્ટિકમાંથી। પછી છે પેન, તો પેન શેમાંથી બને? તો કે ધાતુ, પ્લાસ્ટિક અને ચાંદીમાંથી। ત્યાર પછી બૂટ છે, તો એ શેમાંથી બને? તો કે ચામડું, કેનવાસ, પ્લાસ્ટિક કે રબરમાંથી। અને ખુરશી છે એ લોખંડ, લાકડું કે પ્લાસ્ટિકમાંથી બનાવી શકાય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 9, પુસ્તક કયા પદાર્થમાંથી બનાવવામાં આવે છે? એમાં તમને ઓપ્શન આપેલા છે એ કાગળ, બી પ્લાસ્ટિક, સી લોખંડ અને ડી ચામડું। તેનો જવાબ શું આવશે? કાગળ, તો આપણે અહીંયા લખીશું એ। ત્યાર પછી પ્રશ્ન નંબર 10 છે, બૂટ ચંપલ કયા પદાર્થમાંથી બનાવવામાં આવે છે? એ તાંબુ, બી ચામડું, સી લોખંડ અને ડી રૂ। બૂટ અને ચંપલ શામાંથી બને? તો કે ચામડામાંથી, માટે આપણે અહીંયા લખીશું બી। ત્યાર પછી પ્રશ્ન નંબર 11 છે, નીચેના પદાર્થોમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય તેમના નામ આપો, અને દરેકના 4 નામ આપવાના છે। તો પહેલી કોલમમાં પદાર્થ છે અને બીજે પદાર્થમાંથી બનતી વસ્તુઓ। તો જો લાકડું છે તો લાકડામાંથી કઈ કઈ વસ્તુ બનશે? તો કે બારી, બારણા, ટેબલ, ખુરશી અને બાકડો। ત્યાર પછી બીજું છે કાગળ, તો કાગળ શેમાંથી કાગળમાંથી શું બનશે? તો કે ચોપડી, નોટબુક, ચિત્રપોથી, હોડી, ફરકડી, વર્તમાનપત્ર એટલે કે ન્યૂઝપેપર। ત્યાર પછી છે ચામડું, તો ચામડામાંથી શું બનશે? તો કે ચંપલ, પટ્ટો, પર્સ અને
કપડાં, ત્યાર પછી પ્લાસ્ટિક છે તો એમાંથી બનશે ડોલ એટલે કે બાલદી, ખુરશી, ચમચી, રમકડાં અને રેનકોટ. ત્યાર પછી લોખંડ છે તો એમાંથી ખીલી, પાઇપ, સળિયા, પકડ અને દરવાજો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 12 કે વસ્તુઓ જે પદાર્થમાંથી બનેલી હોય તે પદાર્થ સાથે જોડવાની છે. એમાં વિભાગ અ આપેલો છે એમ અને વિભાગ બ ને ત્રીજી કોલમમાં જવાબ લખવાના છે. તો પહેલું છે પુસ્તક, તો પુસ્તક શેમાંથી બનશે? માટી, લાકડું, કાગળ, કાપડ કે પ્લાસ્ટિકમાંથી? તો કે પુસ્તક કાગળમાંથી બને છે, માટે આપણે અહીં લખીશું સી. ત્યાર પછી બીજું છે માટલું, તો માટલું શેમાંથી બને બાળકો? માટીમાંથી, તો આપણે અહીંયા લખીશું એ. ત્યાર પછી ત્રીજું છે ખુરશી, તો ખુરશી શેમાંથી બનશે? તો કે ખુરશી છે એ શેમાંથી બને છે? તો કે લાકડામાંથી, માટે આપણે અહીંયા લખીશું બી. ત્યાર પછી કાંસકો છે, તો કાંસકાને શેમાંથી બનાવાય? પ્લાસ્ટિકમાંથી, તો આપણે ચોથા બોક્સમાં લખીશું ઈ. ત્યાર પછી સાડી છે, સાડી શેની બને? કાપડની, તો કાપડ આપણને ડીમાં આપેલું છે તો આપણા બોક્સમાં લખીશું ડી. ત્યાર પછી પ્રશ્ન નંબર 13 છે, આપેલા પદાર્થો તથા વસ્તુઓને તેમના પ્રકાર મુજબ જૂથમાં ગોઠવો. નીચે તમને જે વસ્તુ આપેલી છે આ બધી એને એના પ્રકાર મુજબ ગોઠવવાની છે, જૂથ બનાવવાના છે. તો એમાં તમને સમોસા, બાસ્કેટબોલ, નારંગી, ખાંડ, પૃથ્વીનો ઘોડો, સફરજન અને ઘડો આપેલા છે. તો જોઈએ આપણે એના જૂથ બનાવીએ. ચાલો ગોળાકાર વસ્તુ, તો ગોળાકાર વસ્તુ કઈ કઈ છે આમાંથી? તો કે બાસ્કેટબોલ, પૃથ્વીનો ઘોડો, નારંગી, સફરજન અને ઘડો. ત્યાર પછી અન્ય આકાર, એટલે કે જે આકાર નક્કી ન હોય એવા કયા કયા છે? તો કે સમોસા, ઘડો, ખાંડ અને સફરજન, આ બધાના આકાર કેવા હોય? અલગ અલગ. ત્યાર પછી એમાંથી ખાવાલાયક વસ્તુ કઈ છે? તો કે સમોસા, નારંગી, ખાંડ અને સફરજન. ત્યાર પછી બિન ખાવાલાયક વસ્તુ કઈ છે? તો કે બાસ્કેટબોલ, પૃથ્વીનો ઘોડો અને ઘડો. ત્યાર પછી પ્રશ્ન નંબર 14 છે, અસંગત વસ્તુ કે બાબત પર લીટી કરી અને એને દૂર કરવાની છે. જો અહીંયા તમને 4-5 નામ આપેલા છે, એમાંથી જે સંગત જે જૂથમાં ન ઉમેરી શકાતા હોય એની સામે એના ઉપર લીટી કરવાની છે. એમાં પહેલામાં આપેલું છે ખુરશી, પલંગ, ટેબલ, બાળક અને તિજોરી. તેમાંથી કયું જુદું પડે છે? તો કે બાળક, માટે એના ઉપર લીટી કરીશું. ત્યાર પછી બીજું છે, એમાં પહેલાં છે ગુલાબ, ચમેલી, હોડી, હજારી ગોટો અને કમળ. આ બધા ફૂલોના નામ આપેલા છે, પણ એમાંથી કયું એક એવું છે કે જે ફૂલ નથી? તો કે હોડી. તો આપણે એના ઉપર લીટી કરીશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 15 છે, એમાં એક છે કે એક જ વસ્તુ ઘણા પદાર્થોની બનેલી હોઈ શકે અને બીજું છે કે એક જ પદાર્થમાંથી ઘણી વસ્તુઓ બનાવી શકાય. આ બંને વિધાનો વચ્ચે રહેલો તફાવત ઉદાહરણ સાથે સમજાવવાનો છે કે એક જ વસ્તુ છે, એક જ વસ્તુ ઘણા બધા પદાર્થમાંથી બનતી હોય અથવા તો એક જ પદાર્થમાંથી ઘણી બધી વસ્તુ બનાવી શકે, એ બે વચ્ચે તફાવત શું છે? તો કે એમાં જવાબ આપેલો છે, પહેલું છે એક જ વસ્તુ ઘણા પદાર્થોની બનેલી હોઈ શકે, અર્થાત એટલે કે અથવા કોઈ એક વસ્તુ જુદા જુદા પદાર્થોમાંથી બનાવી શકાય છે. દાખલા તરીકે ખુરશી છે, તો ખુરશી લાકડામાંથી પણ બને, પ્લાસ્ટિકની પણ બને અને લોખંડની પણ બને છે. જ્યારે બીજું છે કે એક જ પદાર્થમાંથી ઘણી વસ્તુઓ બનાવી શકાય અથવા તો કોઈ પણ એક પદાર્થમાંથી જ આપણે જુદા જુદા કામમાં ઉપયોગી બને તેવી જુદી જુદી વસ્તુઓ બનાવી શકીએ છીએ. એટલે કે એક જ પદાર્થમાંથી ઘણી વસ્તુઓ બનતી હોય અથવા તો કોઈ પણ એક પદાર્થ એવો છે કે એ પદાર્થમાંથી ઘણી વસ્તુ જુદી જુદી બને અને દરેક વસ્તુનો ઉપયોગ જુદો જુદો થતો હોય. દાખલા તરીકે તો કે લાકડું એક પદાર્થ છે બરાબર, તો તેમાંથી ખુરશી, ટેબલ, પલંગ વગેરે બનાવી શકાય છે. જો ખુરશી છે એને આપણે બેસવામાં ઉપયોગ કરીએ છીએ, ટેબલ હોય તો એ ઓફિસ, સ્કૂલ વગેરે જેવી જગ્યાએ વાપરવામાં આવે છે અને પલંગ છે એનો સુવામાં ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 16 છે, બે બે નામ લખવાના છે. એમાં પહેલું છે માત્ર પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુ, માત્ર પ્લાસ્ટિકમાંથી કઈ વસ્તુ બને છે? તો કે લંચ બોક્સ અને રેનકોટ. ત્યાર પછી બીજું છે માત્ર લોખંડમાંથી બનેલી વસ્તુ, તો લોખંડમાંથી શું બને? તો કે ખીલી અને પકડ. ત્યાર પછી ત્રીજું છે લોખંડ અને લાકડામાંથી બનેલી વસ્તુ, લોખંડ અને લાકડામાંથી, લોખંડ અને લાકડું બે પદાર્થ જેમાં હોય એવા કઈ કયા છે? તો કે કુહાડી અને કોદાળી.
ત્યાર પછી ચોથું છે માત્ર કાચમાંથી બનેલી વસ્તુ, તો કે ગ્લાસ અને બીકર. માત્ર માટીમાંથી બનેલી વસ્તુ, તો કે ઘડો અને કુંડું. છઠ્ઠું માત્ર કાપડમાંથી બનેલી વસ્તુ કઈ છે, તો કે કપડાં અને ટુવાલ. ત્યાર પછી પ્રશ્ન નંબર 17 છે, એક જ વસ્તુ જુદા જુદા જૂથમાં મૂકી શકાય? આ વિધાન ઉદાહરણ સાથે સમજાવો. એક જ વસ્તુને જુદા જુદા જૂથમાં આપણે મૂકી શકીએ છીએ, કયા કયા? તો કે ભૌતિક અને એના રાસાયણિક ગુણધર્મને આધારે આપણે એને જુદા જુદા જૂથમાં મૂકી શકીએ છીએ. જોઈએ એનો જવાબ. વસ્તુઓ અથવા પદાર્થને તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના આધારે વિવિધ જૂથમાં મૂકી શકાય છે. તેથી એવું બની શકે કે એક જ વસ્તુ બે કે તેથી વધારે જૂથમાં સમાવી શકાય છે. બરાબર. દાખલા તરીકે પાણીને પ્રવાહી વસ્તુઓના જૂથમાં મૂકી શકાય, તેમજ પાણીને અગ્નિશામક વસ્તુઓના જૂથમાં પણ મૂકી શકાય છે. આ જ પ્રમાણે દડાને ગોળ આકાર ધરાવતી વસ્તુના જૂથમાં મૂકવામાં આવે છે, અને તેના ઉપયોગના આધારે તેને રમવાની વસ્તુના જૂથમાં પણ મૂકવામાં આવે છે. જોઈએ પાણી, તો પાણી છે એને પ્રવાહી, પાણી એક પ્રકારનું પ્રવાહી છે, બરાબર. તો એને પ્રવાહીના જૂથમાં મૂકી શકીએ. અને અગ્નિશામક એટલે કે કંઈ પણ આગ લઈ ગઈ હોય તો એને બુઝાવવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે અગ્નિશામક વસ્તુઓમાં પણ પાણીને આપણે મૂકી શકીએ. એવી જ રીતે દડો છે, તો દડો છે એ ગોળ છે, એટલે કે ગોળાકાર જૂથ આપણે બનાવતા હોય, ગોળાકાર વસ્તુના જૂથ બનાવીએ તો એમાં પણ દડાને લખીએ, અથવા તો રમવાની વસ્તુના જૂથ બનાવતા હોઈએ તો એમાં પણ આપણે દડાને મૂકી શકીએ છીએ. આમ એક જ વસ્તુને જુદા જુદા જૂથમાં મૂકી શકાય છે. ત્યાર પછી ટોપિક છે કે પદાર્થોના ગુણધર્મો, બરાબર. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 18, લાકડામાંથી બનાવવામાં આવતી 5 વસ્તુઓના નામ આપો. કઈ વસ્તુ એવી છે કે જે લાકડામાંથી બનાવાય? તો પહેલું ટેબલ, 2 ખુરશી, 3 બળદગાડું, 4 વેલણ અને 5 બારી બારણા અને બારસાખા. 5 વસ્તુ છે એ લાકડામાંથી બનાવવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 19, ગ્લાસ કાપડમાંથી બનાવવામાં આવે તો શું થાય તે જણાવો. જો ગ્લાસને કાપડમાંથી બનાવીએ તો શું થાય? તો કે ગ્લાસમાં આપણે પ્રવાહી પદાર્થ ભરવાના હોય, બરાબર. હવે પ્રવાહી પદાર્થ છે એને આપણે કપડામાં નાખીએ તો કપડામાંથી શું થાય? એની આરપાર છે નીકળી જાય છે, એની બહાર વહી જાય છે. તો ગ્લાસને કપડામાંથી બનાવવામાં આવતો નથી. જોઈએ જવાબ. ગ્લાસમાં પ્રવાહી પદાર્થ ભરવામાં આવે છે. કાપડમાંથી બનાવેલા ગ્લાસમાં પ્રવાહી ભરતા કાપડ ભીંજાઈને વળી જશે, તથા પ્રવાહી પદાર્થ ટીપે ટીપે અથવા તો ધાર દ્વારા બહાર વહી જાય છે. મેં કીધું કે ગ્લાસમાં આપણે પ્રવાહી પદાર્થ ભરતા હોઈએ, પણ જો એમાં ગ્લાસ કાપડમાંથી બનેલો હોય ને એમાં આપણે કાંઈ પણ પ્રવાહી પદાર્થ નાખીએ તો કપડાં દ્વારા એ પાણી જે છે તે પ્રવાહી છે એ વહી જાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 20, જો શેરડીનો રસ કાપડના ગ્લાસમાં ભરવામાં આવે તો માં એ છે ઘન બની જાય છે, બી શોષાઈ જાય, સી ગ્લાસનો આકાર ધારણ કરે અને ડી કાપડની આરપાર નીકળી જાય. શેરડીનો રસ છે એ કાપડના ગ્લાસમાં ભરીએ તો શું થાય? તો કે કપડાની આરપાર નીકળી જાય, માટે આપણે અહીં લખીશું ડી. ત્યાર પછી પ્રશ્ન નંબર 21, કાપડ વડે પાણીને ગાળી શકાય છે ખરું કે ખોટું? એટલે કે કાપડમાંથી આપણે પાણી ગાળી શકીએ? તો કે હા, માટે આ વાક્ય કેવું છે? ખરું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 22, રસોઈ બનાવવા માટે જે વાસણોનો ઉપયોગ થાય છે તેમના નામ જણાવો. રસોઈ બનાવવા માટે કઈ કઈ વસ્તુ વપરાય? તો લખીએ એનો જવાબ, રસોઈ બનાવવા માટે તપેલી, કડાઈ, તવી, પ્રેશર કુકર વગેરે જેવા વાસણો વપરાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 23, કોઈ વસ્તુ બનાવવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો કે જે તે વસ્તુનો ઉપયોગ ક્યાં, ક્યારે અને શાના માટે કરવાનો છે તે બાબતો ધ્યાનમાં રાખી, એટલે કે આપણે જે વસ્તુ લખીએ છીએ તો એ વસ્તુનો ઉપયોગ ક્યાં કરવો છે, ક્યારે કરવાનો છે અને શેના માટે કરવાનો છે એને ધ્યાનમાં રાખી અને તેની જરૂરિયાત પ્રમાણેના ગુણધર્મો ધરાવતા પદાર્થમાંથી બનાવવો જોઈએ. એટલે કે આપણે જેના માટે ઉપયોગ કરવાનો છે એ પ્રમાણેના ગુણધર્મો હોય એવા પદાર્થમાંથી આપણે જે વસ્તુ બનાવી છે તેને બનાવવામાં આવે છે. જેમ કે પાણી પીવાનો ગ્લાસ કાપડ કે માત્ર કાગળમાંથી બનાવવો ન જોઈએ. પાણી પીવાનો ગ્લાસ આપણે કાગળ કે કાપડમાંથી બનાવીએ તો એ ચાલે નહીં, કારણ કે ગ્લાસ છે એમાં આપણે પાણી ભરવાના છીએ તો કાપડ અને કાગળ છે એમાંથી પાણી છે એ વહી જાય છે, માટે ગ્લાસ છે એ કાપડ કે કાગળમાંથી બનાવી શકાય નહીં. ત્યાર પછી પ્રશ્ન નંબર 24, ગ્લાસ એટલે કે પ્યાલો એ કાચ, પ્લાસ્ટિક કે ધાતુમાંથી બનાવવામાં
આવે છે. ખરું કે ખોટું, ગ્લાસ છે કાચ પ્લાસ્ટિકને ધાતુમાંથી બનાવી શકાય? તો કે હા. તો આપણે એનો જવાબ લખીશું ખરું. ત્યાર પછી પ્રશ્ન નંબર 25 છે, હાથ રૂમાલ શામાંથી બનાવવામાં આવે છે, શા માટે? તો કે હાથ રૂમાલ શેમાંથી બને? તો કે કાપડમાંથી. જોઈએ, હાથ રૂમાલ સામાન્ય રીતે સુતરાઉ કાપડમાંથી બનાવવામાં આવે છે. શું કામે? તો કે કારણ કે સુતરાઉ કાપડ પાણી કે પરસેવો સારી રીતે શોષી શકે છે, આપણે કોટન કહીએ છીએ તે, બરાબર. વળી તે કાપડનો હોવાને લીધે તેને ગડી કરીને વાળી અને હાથમાં કે ખિસ્સામાં મૂકી શકાય છે. કાપડને આપણે સંકેલીએ છીએ, બરાબર, ઘડી પાડીએ છીએ, અને એ ગળી પાડી અને એને વ્યવસ્થિત નાનો એવો આકાર આપી અને એને ખિસ્સામાં અથવા તો હાથમાં સહેલાઈથી રાખી શકીએ છીએ. ત્યાર પછી ટોપિક છે પદાર્થનો દેખાવ. પદાર્થનો દેખાવ કેવો હોય છે? ચળકતો કે ચળકતો ન હોય તેવો? તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 26. લાકડું, પ્લાસ્ટિક, લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ, આ બધા જ પદાર્થ દેખાવમાં અલગ અલગ હોય છે, ખરું કે ખોટું? જો આપણે લાકડું, પ્લાસ્ટિક, લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ આ બધી વસ્તુ છે અને આ બધાના દેખાવ એકસરખા જોઈએ છીએ, નહીં એકસરખા જોવા મળતા નથી, માટે એનો જવાબ કેવો આવશે? ખરું. ત્યાર પછી 27મો પ્રશ્ન, નીચેનામાંથી કયા પદાર્થ ચળકતા હોય છે? એ લાકડું, બી ધાતુ, સી અધાતુ અને ડી કાગળ. કયા પદાર્થ ચળકે? તો કે ધાતુ પદાર્થ છે એ ચળકે છે, જે આપણે અગાઉ વિડીયોમાં જોઈ જ ચૂક્યા છીએ બાળકો. તો આપણે અહીંયા લખીશું બી. ત્યાર પછી પ્રશ્ન નંબર 28, કોઈપણ ચાર ધાતુઓના ઉદાહરણ આપો. તો ધાતુ કઈ છે? તો કે જે પદાર્થ ચળકતો હોય તે શું છે? ધાતુ, બરાબર. તો લખો એમાં લોખંડ, એલ્યુમિનિયમ, ચાંદી, તાંબુ, સોનું વગેરે ધાતુઓ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 29, કોઈપણ ચાર અધાતુ પદાર્થના ઉદાહરણ આપો. ચાર અધાતુ પદાર્થ, તો કે જે ધાતુ ચમકતી નથી, જે પદાર્થ ચમકતા નથી એને શું કહેવાય? અધાતુ. તો એના જવાબ લખીએ લોખંડ, રબર, પ્લાસ્ટિક, કાગળ વગેરે અધાતુઓ છે. જો આ જે આપણે લખેલા છે એમાંથી એક કઈ પદાર્થ એવો નથી કે જે ચળકતો હોય, બરાબર, ચળકાટ ધરાવતો હોય. ત્યાર પછી પ્રશ્ન નંબર 30, લાકડું બહુ ચળકતી વસ્તુ છે, ખરું કે ખોટું? લાકડું છે ચળકે છે, ચળકાટ ધરાવે છે, નહીં? તો આ વાક્ય કેવું છે? ખોટું. ત્યાર પછી પ્રશ્ન નંબર 31 આપેલો છે, આપેલ પદાર્થોનું ધાતુ અધાતુમાં વર્ગીકરણ કરો. એમાં તમને આ જે પદાર્થ આપેલા છે એને તમારે ધાતુ અને અધાતુમાં વર્ગીકરણ કરવાના છે. તો આપણે અહીંયા લખશું ધાતુ અને અધાતુ પદાર્થ. જોતા જઈએ એક એક વસ્તુ, તો કે કાગળ છે, કાગળ ચળકાટ ધરાવે નહીં, માટે શું છે? અધાતુ. ત્યાર પછી લોખંડ છે ચળકાટ ધરાવે છે, તો એને આપણે ધાતુમાં લખીશું. ત્યાર પછી પ્લાસ્ટિક ચળકાટ ધરાવે નહીં, માટે એ અધાતુ છે. ત્યાર પછી રબર છે એ પણ ચળકાટ ધરાવતું નથી, તો આપણે એને અધાતુમાં લખીશું. ત્યાર પછી તાંબુ છે, તો તાંબુ છે ચળકાટ ધરાવે છે, માટે ધાતુ છે. ત્યાર પછી એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમ પણ ચળકાટ ધરાવે, માટે એ પણ ધાતુ છે. કાચ છે એ ચળકાટ ધરાવે નહીં, બરાબર, એટલે અધાતુ. અને સોનું છે ચળકાટ ધરાવે છે, ચળકે છે, માટે ધાતુ, બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 32, કેટલીક ધાતુઓ લાંબા સમયે પોતાની ચમક ગુમાવી દે છે, કારણ કે? તો કે અમુક ધાતુ એવી છે કે જેને આપણે હવામાં ખુલ્લી રાખીએ તો એને ભેજ અને ઓક્સિજન બંને ભળે, તો એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે, જેથી એ પોતાની ચમક છે એ ગુમાવી દે છે, ઝાંખી પડી જાય છે. જોઈએ જવાબ, કેટલીક ધાતુઓ હવામાં ખુલ્લી રાખતા હવામાંના ઓક્સિજન અને ભેજ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. જો અમુક ધાતુઓ છે જેમ કે લોખંડ છે, તો લોખંડને આપણે બહાર રાખીએ તો ચોમાસાની અંદર ભેજવાળું વાતાવરણ હોય, બરાબર, તો ભેજવાળું અને ઓક્સિજન બંને ભેગો થાય એટલે શું થાય? એ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે અને એ લોખંડ છે એ કટાઈ જાય છે, જેથી તેની બહારની સપાટી પોતાની ચમક ગુમાવે છે અને ઝાંખી પડે છે. પોતાની ચળકાટ ગુમાવે એટલે શું થાય? તો કે ઝાંખી પડી જાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 33, લુહારને ત્યાં જૂના પડેલા સળિયાની ચમક હોતી નથી, પણ જો તેને વચ્ચેથી કાપીએ તો શું જોવા મળે છે? તો જોઈએ એનો જવાબ, કે લુહારને ત્યાં જૂના પડેલા સળિયાની ચમક હોતી નથી, પણ જો તેને વચ્ચેથી કાપીએ તો ધાતુના ગુણધર્મો પ્રમાણે અંદરની સપાટી ચળકતી જોવા મળે છે, બરાબર. લુહારને ત્યાં સળિયો પડેલો હોય છે ને, હોય લોખંડનો, બરાબર. તો એ લોખંડ છે એ ધાતુ છે, અને ધાતુ છે એ ચળકાટ ધરાવે છે. હવે એ જૂનો એમનો પડ્યો હોય સળિયો, બરાબર, તો એની ઉપરની સપાટી કેવી થઈ ગઈ હોય? ઝાંખી થઈ ગઈ હોય. પણ જો એને વચ્ચેથી કાપીએ તો એનો ગુણધર્મ શું છે? તો કે તે ચળકાટ ધરાવે છે, માટે
અંદરથી ચળકતી આપણને જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 34, ચળકતા પદાર્થો અને ન ચળકતા પદાર્થોમાં વર્ગીકરણ કરો. તો આપણે તમને અહીંયા જે જે વસ્તુ આપેલી છે એમાંથી ચળકતા અને ન ચળકતા પદાર્થને આપણે વર્ગીકરણ કરવાનું છે, અલગ અલગ કરવાના છે. તો અહીંયા ચળકતા પદાર્થ લખશું અને અહીંયા ન ચળકતા પદાર્થોને લખીશું. તો જોઈએ એમાં પહેલું કાચનો પ્યાલો, તો કાચ છે એ ચળકે છે, બરાબર. તો કાચનો પ્યાલો છે ને આપણે ચળકતા પદાર્થમાં લખીશું. ત્યાર પછી પ્લાસ્ટિકનું રમકડું. જુઓ, કાચનો પ્યાલો છે, પહેલાં તો કાચ છે એ ચળકે છે પણ એને ધાતુમાં સમાવી શકાતો નથી. કાચ છે એ અધાતુ કહેવાય, ચળકે છે પણ છતાં એ અધાતુ છે, બરાબર. ત્યાર પછી પ્લાસ્ટિકનું રમકડું, તો પ્લાસ્ટિક છે ચળકે નહીં માટે આપણે એને ન ચળકતા પદાર્થમાં લખીશું. ત્યાર પછી સ્ટીલની ચમચી છે એ ધાતુ છે, સ્ટીલ ધાતુ છે તો એ ચળકે છે માટે આપણે એને ચળકતા સ્ટીલની ચમચીને ચળકતા પદાર્થમાં લખીશું. ત્યાર પછી સુતરાઉ શર્ટ, સુતરાઉ શર્ટ છે ચળકતો હોતો નથી, ચળકાટ ધરાવે નહીં માટે એને ન ચળકતા પદાર્થમાં લખીશું. પ્લાસ્ટિકનો પ્યાલો, તો પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકનું રમકડું હોય, પ્યાલો હોય કે કોઈ પણ ખુરશી હોય, ગમે તે હોય, તો એ ધાતુ છે નહીં માટે એ ન ચળકતા પદાર્થમાં આવશે. ને ત્યાર પછી તાંબાનો વાયર, તો તાંબુ છે એ ધાતુ છે તો ધાતુ પદાર્થ ચળકે છે એટલે એને ચળકતા પદાર્થમાં લખીશું, તાંબાનો વાયર. ત્યાર પછીનો ટોપિક છે પદાર્થની કઠોરતા. કઠોરતા એટલે શું? તો કે તે સખત છે કે નહીં, કેવા સખત છે એ આપણે જોવાનું છે. તો પ્રશ્ન નંબર 35, મીણબત્તી પર તમે સરળતાથી ઘસરકો કરી શકો છો, ખરું કે ખોટું? મીણબત્તી હોય તો એને આપણે આમ નખ મારીએ તો એમાં લીસોટો થઈ જાય, તો કે હા, તો આ વાક્ય કેવું છે? સાચું. ત્યાર પછી પ્રશ્ન નંબર 36, નીચેની કઈ વસ્તુઓને તમે હાથથી સરળતાથી ખોતરી શકો છો? માં એ છે મીણબત્તી અને સાબુ, બી લાકડું અને પેન, સી લોખંડ અને તાંબુ, ડી પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમ. હાથથી સરળતાથી ખોતરી કઈ વસ્તુને શકો છો? કઈ વસ્તુ નરમ છે જેને હાથથી આપણે ઘસરકો કરવો હોય તો કરી શકીએ? તો કે મીણબત્તી અને સાબુ માટે આપણે અહીંયા લખીશું એ. ત્યાર પછી પ્રશ્ન નંબર 37, નરમ પદાર્થ કોને કહેવાય છે? બે ઉદાહરણ આપો. કયા પદાર્થ નરમ છે? તો કે જે પદાર્થને સરળતાપૂર્વક દબાવી શકાય અથવા જેના પર ઘસરકો પાડી શકાય તેવા પદાર્થને નરમ પદાર્થ કહે છે. જે પદાર્થ સરળતાથી આપણે દબાવી શકતા હોય અને એમાં લીસોટો પડવો હોય તો સરળતાથી પડી શકે એને નરમ પદાર્થ કહેવાય. એનું ઉદાહરણ શું છે? તો કે મીણ, રૂ અને વાદળી. વાદળી એટલે સ્પોન્જ, આપણે જેને સ્પંજ કહીએ છીએ, સ્પંજ નહીં પણ એને સ્પોન્જ કહેવાય અને એનું ગુજરાતી છે વાદળી, બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 38, કઠોર એટલે કે કઠણ, કઠણ પદાર્થ કોને કહેવાય? બે ઉદાહરણ આપો, બરાબર. તો કે જે પદાર્થને દબાવવું મુશ્કેલ હોય અને જેના પર સરળતાથી ઘસરકો ન પાડી શકાય તેને કઠોર અથવા તો સખત પદાર્થ કહે છે. જો જેવી રીતે નરમ પદાર્થ હતા કે જેને સરળતાપૂર્વક દબાવી શકાતા હતા અને ઘસરકો પાડી શકાય એ નરમ, તો એનાથી વિરુદ્ધ, તો કે જે પદાર્થને દબાવવું મુશ્કેલ છે અથવા તો સરળતાથી દબાવી શકાતા નથી અને ઘસરકો પણ પાડી શકાતો નથી તેને કેવા કહેવાય? કઠોર પદાર્થ. એના ઉદાહરણ શું છે? તો કે લોખંડ, સ્ટીલ, પથ્થર વગેરે સખત પદાર્થો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 39, રૂ કેવો પદાર્થ છે? એમાં તમને વિકલ્પ આપેલા છે, એ કઠોર અને કઠોર અથવા તો કઠણ, બી નરમ, સી પ્રવાહી અને ડી સખત. તો રૂ કેવું હોય? નરમ, કારણ કે આપણે એને સરળતાથી દબાવી શકીએ છીએ, બરાબર. તો આપણે અહીંયા બોક્સમાં લખીશું બી. ત્યાર પછી પ્રશ્ન નંબર 40, લાકડું કઠોર એટલે કે કઠણ પદાર્થ છે, ખરું કે ખોટું? બરાબર, લાકડું છે કઠણ હોય, તો કે હા, તો આપણે અહીંયા ખરાની નિશાની કરીશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 41, વાદળી ખાલી જગ્યા હોય છે, વાદળી કેવી હોય? એમાં તમને વિકલ્પ આપેલા છે, એ નરમ, બી સખત, સી કઠોર અથવા કઠણ અને ડી આપેલ પૈકી એક પણ નહીં. વાદળી કેવી હોય? તો કે નરમ, સ્પોન્જ, આપણે જે સ્પોન્જ કહીએ છીએ, બરાબર, તે કેવું હોય? નરમ, આપણે એને સરળતાથી દબાવી શકીએ છીએ માટે આપણે અહીંયા લખીશું એ. ત્યાર પછીનો ટોપિક છે દ્રાવ્ય અને અદ્રાવ્ય. દ્રાવ્ય એટલે શું? તો કે જે પાણીમાં ઓગળી જાય એને શું કહેવાય? દ્રાવ્ય. અને અદ્રાવ્ય એટલે કે પાણીમાં ઓગળી શકતા નથી એને શું કહેવાય? અદ્રાવ્ય. જોઈએ એમાં પ્રશ્ન નંબર 42, દ્રાવ્ય પદાર્થ એટલે શું? બે ઉદાહરણ આપો. દ્રાવ્ય પદાર્થ કોને કહેવાય? તો કે જે પદાર્થ પાણીમાં સંપૂર્ણ ઓગળી જાય છે અથવા તો અદ્રશ્ય થઈ જાય છે,
સાવ પાણીમાં ઉકળી જાય અથવા તો આપણે જેને પાણીમાં નાખ્યા પછી જોઈ શકતા નથી એવા પદાર્થને કેવા પદાર્થ કહેવાય? દ્રાવ્ય પદાર્થ. ખાંડ મીઠું પાણીમાં ઉમેરતા દ્રાવ્ય બને છે. ખાંડ અને મીઠાને આપણે પાણીમાં નાખીએ એટલે થોડા સમયમાં એ ઓગળી જાય છે, પછી આપણે એને અલગ રીતે જોઈ શકતા નથી. આપણે પાણીની અંદર મીઠું કે ખાંડ છે એને આપણે જોઈ શકીએ નહીં, પણ એને ચાખીને આપણે કહી શકીએ કે એમાં ખાંડ અથવા તો મીઠું ભરેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 43, અદ્રાવ્ય પદાર્થ એટલે શું? બે ઉદાહરણ આપો. અદ્રાવ્ય એટલે શું? તો કે દ્રાવ્યનું વિરુદ્ધ, જે પાણીમાં ઓગળી શકે નહીં અને આપણે એને પાત્રમાં નાખ્યા હોય તો એ અદ્રશ્ય થાય નહીં, એટલે કે આપણે એને પાણીમાં નાખ્યા પછી પણ જોઈ શકતા હોય. જોઈએ એની વ્યાખ્યા. જે પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી એટલે કે પાણીમાં ઓગળતા નથી અને કેટલાય સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ અદ્રશ્ય થતા નથી, પાણીમાં નાખીએ અને એને ખૂબ હલાવીએ છતાં પણ એ અદ્રશ્ય થાય નહીં, તો તેમને પાણીમાં અદ્રાવ્ય પદાર્થો કહે છે. એનું ઉદાહરણ છે રેતી, લાકડાનો વહેર એટલે કે લાકડાનો ભૂકો અને ચોક વગેરે. ત્યાર પછી પ્રશ્ન નંબર 44 છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં દ્રાવ્ય થાય છે ખરું કે ખોટું? એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે પાણીમાં ઓગળી શકે છે, તો આ વાક્ય કેવું છે? સાચું, કારણ કે આપણે આ વિડીયોની અંદર જોઈ ચૂક્યા છીએ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં ઓગાળવો સહેલો છે, માટે આ વાક્ય કેવું છે? સાચું, બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 45, આપેલ પદાર્થોનું પાણીમાં દ્રાવ્ય કે અદ્રાવ્ય મુજબ વર્ગીકરણ કરો. જે આપણે તમને અહીંયા પદાર્થો આપેલા છે એ પાણીમાં ઓગળી શકે છે કે નહીં, જો ઓગળી શકતા હોય તો દ્રાવ્યમાં અને ન ઓગળી શકતા હોય તો અદ્રાવ્યમાં વર્ગીકરણ કરવાનું છે. તો આપણે અહીંયા લખીશું પાણીમાં દ્રાવ્ય પદાર્થ અને નીચે લખીશું પાણીમાં અદ્રાવ્ય પદાર્થ, બરાબર. તો એમાં જોઈએ પહેલું મીઠું, તો મીઠું પાણીમાં ઓગળે તો કે હા, તો આપણે એને દ્રાવ્ય પદાર્થમાં લખીશું અને ખાંડ છે એ પણ પાણીમાં ઓગળે છે માટે પણ દ્રાવ્ય છે. ત્યાર પછી લાકડાનો ભૂકો છે એ પાણીમાં ઓગળી શકતો નથી માટે અદ્રાવ્ય પદાર્થ. દૂધનો પાવડર છે એ પાણીમાં, દૂધ કે પાણી બંને છે તો પ્રવાહી જ, બરાબર. તો દૂધનો પાવડર છે એ પાણીમાં ઓગળી શકે છે, બરાબર. તો એને દ્રાવ્ય પદાર્થમાં લખીશું. ત્યાર પછી લોખંડનો ભૂકો, તો લોખંડ છે એ પાણીમાં ઓગળી શકે નહીં માટે અદ્રાવ્ય પદાર્થ છે. અને સરકો એટલે કે વિનેગર છે, બરાબર. તો વિનેગર છે એ પાણીમાં ઓગળી શકે છે માટે આપણે એને અહીંયા લખીશું પાણીમાં દ્રાવ્ય પદાર્થમાં. અને ચોક છે એ પાણીમાં ઓગળી શકતો નથી માટે આપણે એને અદ્રાવ્યમાં લખીશું. અને કોપર સલ્ફેટ છે, તો કોપર સલ્ફેટ પણ પાણીમાં ઓગળી શકે છે માટે એને દ્રાવ્ય પદાર્થમાં લખીશું, બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 46, નીચેની વસ્તુઓ પાણીમાં મિશ્રિત છે કે નહીં તે મુજબ વર્ગીકરણ કરવાનો છે. એટલે કે પાણીમાં નીચે તમને જે વસ્તુ આપેલી છે પાણીમાં મિશ્ર થાય છે, પાણીમાં મિક્સ થાય છે, પાણી સાથે ભળી જાય છે, એવી રીતે તમારે વર્ગીકરણ કરવાનું છે. તો આપણે અહીંયા લખીશું પાણીમાં મિશ્ર થાય તેવી વસ્તુ અને પાણીમાં મિશ્ર ન થાય તેવી વસ્તુને આપણે નીચે લખીશું. તો જોતા જઈએ પહેલેથી સિંગ તેલ, તો તેલ છે પાણીમાં ભળી શકે નહીં. આપણે પાણી હોય એમાં તેલ નાખીએ તો તેલ છે એ ઉપર તરે છે, બરાબર. તો એને આપણે પાણીમાં મિશ્ર ન થાય ત્યાં લખીશું. પછી મધ છે, તો મધ પાણીમાં ઓગળી જાય છે તો આપણે એને મિશ્ર થાય તેમાં લખીશું. લીંબુનો રસ મિશ્ર થાય છે, કેરોસીન પાણીમાં મિશ્ર થતું નથી માટે આપણે એને અહીંયા લખીશું. ત્યાર પછી સરસવનું તેલ, તો તેલ છે એ પણ પાણીની અંદર, કોઈ પણ પ્રકારના તેલ છે એ પાણીની અંદર મિશ્ર થઈ શકે નહીં, બરાબર. એટલે આપણે અહીંયા લખીશું. નાળિયેરનું તેલ પણ પાણીમાં મિશ્ર ન થાય. અને સરકો અને એટલે કે વિનેગર, તો વિનેગર છે પાણીમાં મિશ્ર થઈ શકે છે એટલે આપણે અહીંયા લખીશું સરકો, બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 47, તફાવત આપો દ્રાવ્ય પદાર્થ અને અદ્રાવ્ય પદાર્થ. અહીંયા આપણે દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થનો તફાવત લખવાના છીએ. બંને વચ્ચે શું ફેર છે, બંને વચ્ચે શું તફાવત છે, અલગતા શું છે તે આપણે લખવાનું છે. તો પહેલું છે દ્રાવ્ય પદાર્થમાં કે જે પદાર્થ પાણીમાં મિશ્રિત બની અદ્રશ્ય બને તેને દ્રાવ્ય પદાર્થ કહે છે. એટલે કે પાણીમાં ઓગળી જાય છે અને અદ્રશ્ય થઈ જાય છે, પછી આપણે એને જોઈ શકતા નથી, તો એ દ્રાવ્ય પદાર્થ છે. અને અદ્રાવ્ય, તો કે જે પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી અને સતત હલાવવા છતાં ઓગળતા નથી તેને અદ્રાવ્ય કહે છે. એટલે કે પાણીમાં મિશ્ર ન થાય અને આપણે ગમે એટલી વાર એને હલાવીએ, લાંબો સમય સુધી હલાવવા છતાં એ પાણીમાં ઓગળી શકે નહીં, તો એને અદ્રાવ્ય પદાર્થ કહેવાય, બરાબર. ત્યાર પછી બીજું ઉદાહરણ છે દ્રાવ્ય પદાર્થના ઉદાહરણ, તો કે મીઠું, ખાંડ, મધ વગેરે દ્રાવ્ય પદાર્થો છે. અને અદ્રાવ્ય પદાર્થો, તો કે લોખંડનો ભૂકો, રેતી, લાકડાનો વહેર વગેરે અદ્રાવ્ય પદાર્થો
છે બરાબર ત્યાર પછી દ્રાવ્ય પદાર્થનું ત્રીજું છે દ્રાવ્ય પદાર્થોને પાણીમાં દ્રાવ્ય થઈ ગયા પછી જોઈ શકાતા નથી પાણીમાં ઓગળ્યા પછી આપણે દ્રાવ્ય પદાર્થને આપણે જોઈ શકીએ નહીં અને અદ્રાવ્ય પદાર્થો પાણીમાં સહેલાઈથી જોઈ શકાય છે કારણ કે અદ્રાવ્ય પદાર્થો પાણીમાં ઓગળતા નથી તો આપણે એને સહેલાઈથી જોઈ શકીએ છીએ ત્યાર પછી પ્રશ્ન નંબર 48 જળચર સજીવો માટે ઓક્સિજન વાયુ પાણીમાં દ્રાવ્ય હોવાનું ફાયદાકારક છે સમજાવો જળચર સજીવો એટલે કે પાણીમાં રહેતા સજીવો છે એ એના માટે ઓક્સિજન વાયુ પાણીમાં ઓગળે છે એ મહત્વનું છે શું કામ એ તો કે પાણીમાં રહેતા સજીવો છે એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાયુને શ્વાસમાં લઈ શકે છે પાણીની અંદર 4% જેટલો ઓક્સિજન વાયુ ઓગળેલો છે અને એ ઓગળેલા ઓક્સિજન દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ જળચર સજીવો પાણીમાં રહેતા સજીવો એનો ઉપયોગ કરે છે જોઈએ એનો જવાબ માછલી જેવા જળચર સજીવોને શ્વસન માટે ચૂઈ ઝાલરફાટ જેવી રચના હોય છે માછલી છે એ શ્વસન માટે ચૂઈ ધરાવે છે જેના દ્વારા તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન લઈ શકે છે માછલી છે એ પાણીમાં રહે છે તો પાણીમાં રહેલો ઓક્સિજન છે એનો ઉપયોગ માછલી કરી શકે છે તો એ કોના દ્વારા તો કે ચૂઈ દ્વારા સજીવને જરૂર એવો ઓક્સિજન ન મળે તો તે જીવી શકે નહીં આપણને ઓક્સિજન ન મળે તો આપણે જીવી શકતા નથી ઓક્સિજન પાણીમાં 4% જેટલો દ્રાવ્ય બની સજીવોને મળે છે આ દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ જળચર સજીવો શ્વસન માટે કરે છે જો પાણીની અંદર 4% ઓક્સિજન ઓગળેલો છે અને પાણીમાં રહેતા સજીવો છે એ પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન છે એનો શ્વસન માટે ઉપયોગ કરે છે આમ જળચર સજીવો માટે ઓક્સિજન વાયુ પાણીમાં હોવાનું ફાયદાકારક છે બરાબર ત્યાર પછી વસ્તુ પાણીમાં તરે અથવા તો ડૂબી જાય ટોપિક છે કે કઈ વસ્તુ પાણીમાં તરે અને કઈ વસ્તુ ડૂબી જાય તો એના વિશે આપણે જોવાનું છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 49 તળાવના પાણીની સપાટી પર પડેલા વનસ્પતિના સુકાયેલા પર્ણો તરે છે ખરું કે ખોટું તળાવની સપાટી વનસ્પતિના સુકાયેલા પર્ણો હોય તળાવમાં પાણી હોય તો એમાં તરે કે ડૂબી જાય તો કે તરે છે માટે આ વાક્ય કેવું છે સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર 50 લાકડું પાણીમાં ડૂબી જાય છે ખરું કે ખોટું તો લાકડું પાણીમાં ડૂબે કે તરે તો કે તરે પણ આપણને અહીંયા કીધું છે ડૂબી જાય માટે આ વાક્ય ખોટું છે ત્યાર પછી પ્રશ્ન નંબર 51 ચાવી પાણીમાં શું થાય તો એમાં ઓપ્શન આપેલા છે એ ડૂબી જાય બી તરે સી બહાર નીકળી જાય અને ડી આપેલ તમામ તો ચાવી પાણીમાં શું થાય ડૂબી જાય તો આપણે અહીંયા લખીશું એ ત્યાર પછી પ્રશ્ન નંબર 52 પાણીમાં ડૂબી જાય તેવી 4 વસ્તુઓના નામ આપો કઈ કઈ વસ્તુ પાણીમાં ડૂબી જાય તો લોખંડની ખીલી પથ્થર ઈંટ તાળું કે ચાવી કાચની પ્લેટ વગેરે પાણીમાં ડૂબી જાય તેવી વસ્તુઓ છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 53 નીચેની વસ્તુઓ પાણીમાં તરે છે કે ડૂબે છે તે મુજબ વર્ગીકરણ કરો તો તમને અહીંયા જે વસ્તુ આપેલી છે પાણીમાં ડૂબે કે તરે એના વિશે આપણે તમારે અહીંયા લખવાનું છે અને તમારે વર્ગીકરણ કરવાનું છે જોઈએ એમાં લોખંડ છે તો લોખંડ પાણીમાં ડૂબે છે માટે આપણે એને અહીંયા લખીશું પછી ચાવી પાણીમાં ડૂબે તો આપણે એને લોખંડની બાજુમાં લખીશું ત્યાર પછી રબર છે પાણીમાં તરે છે તો આપણે એને અહીંયા લખીશું ત્યાર પછી વૃક્ષના પાંદડા પણ પાણીમાં તરે છે હોડી પાણીમાં તરે છે બરાબર પેન્સિલ પેન્સિલ લાકડામાંથી બને છે અને લાકડું પાણીમાં તરે છે અને પથ્થર છે તો એ પાણીમાં ડૂબે છે ત્યાર પછી પ્રશ્ન નંબર 54 રૂપિયાનો સિક્કો પાણીમાં ડૂબી જાય છે ખરું કે ખોટું રૂપિયાનો સિક્કો પાણીમાં ડૂબે કે તરે તો કે ડૂબે છે માટે આ વાક્ય કેવું છે ખરું છે પ્રશ્ન નંબર 55 કેરોસીન પર તરતી વસ્તુઓ તથા તેલ પર તરતી વસ્તુઓની યાદી બનાવો કેરોસીન ઉપર કે અને તેલ ઉપર કઈ કઈ વસ્તુ તરે તો કે થર્મોકોલ સૂકા પાંદડા સળી પીંછા પ્લાસ્ટિક ખાલી રિફિલ પ્રાણીઓના વાળ વગેરે વસ્તુઓ કેરોસીન અને તેલ ઉપર તરે છે ત્યાર પછી ટોપિક આપેલો છે પારદર્શકતા બરાબર પારદર્શકતા એટલે શું તો કે જેની આરપાર જોઈ શકાતું હોય જોઈએ પ્રશ્ન નંબર 56 વ્યાખ્યા આપો પારદર્શક પદાર્થ તો એ પારદર્શક પદાર્થ કોને કહેવાય તો કે જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શકતો હોય જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ તેને પારદર્શક પદાર્થ કહીએ લખીએ એની વ્યાખ્યા તો કે જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે જેની આરપાર જોઈ શકાય એટલે કે અન્ય વસ્તુઓને જોઈ શકાય તે પદાર્થને પારદર્શક પદાર્થ કહે છે જે વસ્તુને
પર આપણે સરળતાથી જોઈ શકીએ છીએ તેવી વસ્તુને પારદર્શક પદાર્થમાં લખી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 57, આપણે બધા જ પદાર્થને આર પાર જોઈ શકીએ છીએ ખરું કે ખોટું? આપણે બધા પદાર્થો હોય ગમે તે પદાર્થ લઈએ બધાની આસપાસ આપણે જોઈ શકીએ નહીં, તો આ વાક્ય કેવું છે? ખોટું. ત્યાર પછી પ્રશ્ન નંબર 58, પારદર્શક વસ્તુઓના ચાર ઉદાહરણ આપો. કઈ વસ્તુ એવી છે કે જેની આરપાર જોઈ શકાય એવી ચાર વસ્તુ લખવાની છે? તો જોઈએ, પાણી, હવા, રંગવિહીન કાચ એટલે કે સફેદ કાચ, પાતળું રંગવિહીન પ્લાસ્ટિક વગેરે પારદર્શક પદાર્થો છે. પાતળું અને રંગવિહીન એટલે કે કલર વગરનો પ્લાસ્ટિક. ત્યાર પછી પ્રશ્ન નંબર 59, વ્યાખ્યા આપો અપારદર્શક પદાર્થ. તો જે પદાર્થમાંથી પ્રકાશ આરપાર પસાર ન થઈ શકે એટલે કે જેની આરપાર અન્ય વસ્તુઓને જોઈ શકાય નહીં તેને અપારદર્શક પદાર્થ કહે છે. પારદર્શકનું વિરુદ્ધ, કે જેની આરપાર આપણે સરળતાથી જોઈ ન શકીએ અને એમાંથી પ્રકાશ પણ પસાર ન થઈ શકે એને અપારદર્શક પદાર્થ કહેવાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 60, અપારદર્શક પદાર્થના ચાર ઉદાહરણ આપો. જેની આરપાર ન જોઈ શકાતું હોય તેવા પદાર્થના ઉદાહરણ આપવાના છે. તો લાકડું, પથ્થર, લોખંડ, રબર વગેરે અપારદર્શક પદાર્થો કહી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 61, વ્યાખ્યા આપો પારભાસક પદાર્થ. પારભાસક એટલે શું? તો કે જે વસ્તુની આરપાર સંપૂર્ણ અંશત જોઈ શકાતું હોય, બરાબર, એટલે કે જોઈ શકાય પણ શું છે એ સ્પષ્ટ જોઈ શકાતું નથી, બરાબર. તો જોઈએ, જે પદાર્થમાંથી વસ્તુઓને અંશત જોઈ શકાય એટલે કે થોડી ઘણી જોઈ શકાતી હોય, એટલે કે સ્પષ્ટ ન જોઈ શકાતી, જોઈ શકીએ પણ શું છે એવું સ્પષ્ટ ન જોઈ શકીએ, તો એને કેવા પદાર્થ કહેવાય? પારભાસક પદાર્થ કહે છે. ત્યાર પછી 62મો પ્રશ્ન, પારભાસક પદાર્થના ચાર ઉદાહરણ આપો. એવા કયા પદાર્થ છે કે જેની આરપાર આપણે સ્પષ્ટ નથી જોઈ શકતા એટલે કે થોડું ઘણું જોઈ શકીએ? તો કે ચીકણો અથવા તો તેલિયો કાગળ, બિલોરી કાચ, રંગીન પાતળા પ્લાસ્ટિક, દિવેલ, પેટ્રોલ વગેરે પારભાસક પદાર્થો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 63, દુકાનમાં વેચવાની ઘણી વસ્તુઓ કાચની બરણીમાં રાખવામાં આવે છે કારણ કે દુકાનમાં ઘણી બધી વસ્તુઓ હોય એને કાચની બરણીમાં શું કામ રાખવામાં આવે? તો કે કાચ છે પારદર્શક છે અને કાચમાં જો કોઈ વસ્તુને રાખેલી હોય તો એને આપણે સરળતાથી જોઈ શકીએ, એટલે કે દુકાનમાં જે ગ્રાહક આવે છે વસ્તુને સરળતાથી જોઈ શકે અને તેને ખરીદવા માટે એ પ્રેરાય છે, જાગૃત થાય છે, તો એના એટલા માટે એને કાચની બરણીમાં રાખવાના છે, રાખવામાં આવે છે. જોઈએ જવાબ, કાચ રંગવિહીન એટલે કે પારદર્શક હોય છે, ગ્રાહક તેમાં રાખેલી વસ્તુઓને સરળતાથી જોઈ શકે અને તે વસ્તુઓ ખરીદવા પ્રેરાય તે માટે વસ્તુઓ કાચની બરણીમાં રાખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 64, પદાર્થના ગુણ ઉપરથી તેનો સમૂહ નક્કી કરવામાં આવે છે ખરું કે ખોટું? પદાર્થના ગુણ ઉપરથી એનો સમૂહ નક્કી કરી શકાય? તો કે હા, માટે આ વાક્ય કેવું છે? ખરું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 56મો, પદાર્થોની જૂથ વહેંચણીથી શું ફાયદા થાય છે? પદાર્થની જૂથ વહેંચણી કરીએ તો એનાથી આપણને શું ફાયદો થાય? તો કે પદાર્થોની જુદા જુદા જૂથમાં પદાર્થના ગુણધર્મના આધારે વહેંચણી કરવાથી પદાર્થના અભ્યાસમાં સરળતા રહે છે, સમય પણ બચે છે અને ઘણી બધી વસ્તુઓમાંથી જરૂરિયાતની વસ્તુ ઝડપથી શોધી શકાય છે, ચોક્કસ પ્રકારના ફેરફારનું તારણ કાઢી શકાય છે અને આગાહી પણ કરી શકાય છે. જો પદાર્થોની જૂથ વહેંચણી, પદાર્થોને જુદા જુદા જૂથમાં વર્ગીકરણ કરવાથી શું થાય? તો કે આપણે એનો અભ્યાસ કરવો હોય તો એમાં સરળતા રહે છે. દુનિયામાં ઘણી બધી વસ્તુઓ છે, બરાબર, એક એક વસ્તુનો અભ્યાસ કરવા જઈએ તો આપણે બધી વસ્તુનો સરળતાથી અભ્યાસ કરી શકતા નથી, એટલે બધી વસ્તુનો અભ્યાસ કરવામાં સરળતા રહે અને જૂથ પ્રમાણે આપણે એનો અભ્યાસ કરીએ તો સમય પણ બચે છે અને ઘણી બધી વસ્તુ છે, આપણે ઘણી બધી વસ્તુ એકસાથે રાખેલી હોય અને એમાંથી કોઈ પણ વસ્તુને આપણે શોધવી હોય તો આપણે સરળતાથી શોધી શકીએ અને એમાં શું ફેરફાર થયો છે એ પણ આપણે નિર્ણય લઈ શકીએ અને કંઈ પણ વસ્તુની આગાહી કરવાની હોય તો એ પણ સરળતાથી કરી શકીએ, એટલા માટે જૂથ વહેંચણી કરવી જરૂરી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 66, પથ્થર પારદર્શક હોય છે જ્યારે કાચ અપારદર્શક હોય છે ખરું કે ખોટું? તો કે પથ્થર છે પારદર્શક છે, પથ્થરની આરપાર જોઈ શકાય નહીં અને કાચ છે એમાંથી કાચ અપારદર્શક એટલે કે કાચની આરપાર આપણે જોઈ શકીએ છીએ, તો આ વાક્ય કેવું છે? ખોટું, કારણ કે પથ્થરમાંથી આપણે નથી જોઈ શકતા અને કાચમાંથી જોઈ શકીએ છીએ, પણ આ વાક્ય એવું કહે છે કે પથ્થરની આરપાર જોઈ શકાય અને કાચની આરપાર નથી જોઈ શકાય, માટે આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 67,
નોટબુકમાં ચમક હોય છે જ્યારે રબરમાં નથી હોતી, ખરું કે ખોટું? એ નોટબુક ચળકાટ, નોટબુક છે કાગળની બનાવેલી છે ને, કાગળ છે ચળકાટ ધરાવતો હોતો નથી, બરાબર? અને રબરમાં પણ ચળકાટ હોતી નથી, માટે આ વાક્ય કેવું છે? ખોટું છે. પ્રશ્ન નંબર 67, ચોપ પાણીમાં દ્રાવ્ય છે, ખરું કે ખોટું? ચોપ પાણીમાં ઓગળી જાય નહીં, તો આ વાક્ય કેવું છે? ખોટું, માટે આપણે ખોટાની નિશાની કરીશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 69, એક લાકડાનો ટુકડો પાણી પર તરે છે, ખરું કે ખોટું? લાકડાનો ટુકડો પાણીમાં તરે, તો કે હા, લાકડું પાણીમાં તરે છે, માટે આ વાક્ય સાચું છે. ત્યાર પછી 70મો પ્રશ્ન, ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી, ખરું કે ખોટું? ખાંડ પાણીમાં ઓગળી શકતી નથી, આ વાક્ય ખરું છે? નહીં, કારણ કે ખાંડને આપણે સરળતાથી પાણીમાં ઓગાળી શકીએ છીએ, બરાબર? માટે આ વાક્ય છે ખોટું. ત્યાર પછી પ્રશ્ન નંબર 71, તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે, ખરું કે ખોટું? તેલ પાણીમાં મિક્સ થાય, તો કે નહીં, કારણ કે તેલ વજનમાં હલકું છે, માટે એ પાણીમાં ભળી શકતું નથી, માટે આ વાક્ય ખોટું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 72, રેતી પાણીમાં તળિયે બેસી જાય છે, ખરું કે ખોટું? રેતી પાણીમાં તળિયે બેસી જાય કે પાણીમાં ઓગળી જાય, તો કે તળિયે બેસી જાય છે, માટે આ વાક્ય ખરું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 73, સરકો પાણીમાં દ્રાવ્ય હોય છે, ખરું કે ખોટું? સરકો એટલે વિનેગર, વિનેગર પાણીમાં ઓગળે છે, તો કે હા, માટે આ વાક્ય કેવું છે? ખરું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 74, અસંગત વસ્તુ પર લીટી કરી અને એને દૂર કરવાની છે, તેમાં તમને આપેલું છે એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ, ચાંદી અને રેતી. જોઈએ આમાં કયું અલગ પડે છે, તો કે રેતી, માટે આપણે એના ઉપર લીટી કરીશું. શા માટે રેતી? તો કે બાકીની બધી વસ્તુ છે, બાકીના પદાર્થ છે, ધાતુ પદાર્થો છે, અને રેતી ધાતુ પદાર્થ કહી શકાય નહીં. ત્યાર પછી બીજું આપેલું છે ખાંડ, મીઠું, રેતી અને કોપર સલ્ફેટ, તો આમાં પણ રેતી અલગ પડે છે, માટે આપણે એના જવાબમાં પણ લખીશું રેતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 75, તફાવત આપો પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ, એના બંને વચ્ચે આપણે તફાવત શું ફેરફાર છે તે આપણે જોવાનું છે. તો જોઈએ, પારદર્શક પદાર્થમાં પહેલું છે, જે પદાર્થમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકે તેને પારદર્શક પદાર્થ કહે છે. જેમાંથી આ પ્રકાશ આરપાર પસાર થઈ શકે અને જેની આરપાર સરળતાથી જોઈ શકાય તેને પારદર્શક પદાર્થ કહેવાય. અને અપારદર્શક, તો કે જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શકે નહીં તેને અપારદર્શક પદાર્થ કહે છે, બરાબર? જેની આરપાર પ્રકાશ પસાર થઈ શકતો નથી તેને અપારદર્શક પદાર્થ કહેવાય. બીજું છે, તેની આરપાર વસ્તુઓને જોઈ શકાય છે. પારદર્શક પદાર્થની આરપાર વસ્તુને જોઈ શકાય છે અને અપારદર્શક પદાર્થની આરપાર વસ્તુઓ જોતા આપણે વસ્તુ જોઈ શકતા નથી, એટલે કે તેની આરપાર જોતા વસ્તુ દેખાતી નથી. ત્યાર પછી પારદર્શક પદાર્થમાં હવા, પાણી, રંગવિહીન કાચ વગેરે પારદર્શક પદાર્થો છે, બરાબર? અને અપારદર્શક, તો કે લાકડું, પથ્થર, પૂઠું વગેરે અપારદર્શક પદાર્થો છે. જોઈએ મિત્રો, આપણે અહીંયા પાઠ છે પૂરો કરીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, જાતે કરો. તો બાળકો, આપણે અગાઉ જે વિડીયો જોઈ ચૂક્યા છીએ, વિડીયોને આધારે તમને આ બધા પ્રશ્નોના જવાબ છે, પ્રશ્નો છે એ આપેલા છે. તો એ વિડીયોના આધારે જ તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છીએ. તો બાળકો, તમને આ વિડીયો સાંભળવાની અને પ્રશ્નો સમજવાની ખૂબ ખૂબ મજા આવી હશે. મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.